નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. અને આજના વિડીયોમાં આપણે જોઈશું કે ચોખામાંથી મમરા કઈ રીતે બને છે. વિડીયોને શરૂ કરતા પહેલા આપને એક વિનંતી છે કે જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો સૌ પ્રથમ આ ચોખાને રાત્રે પાણીમાં પલાળવામાં આવે છે અને ત્યારબાદ એ ચોખાને ચોખામાં મીઠાનું પાણી એડ કરવામાં આવે છે. મીઠાનું પાણી એડ કર્યા પછી એને ગરમ કરી અને થોડાક શેકવામાં આવે. તો માત્ર થોડાક જ શેકાઈ જાય ત્યારબાદ તેને ગરમ તવીમાં, જે મીઠું ફૂલ ગરમ થયેલું હોય તે તવીમાં એડ કરે. જેવા એ ફૂલ ગરમ મીઠું હોય એમાં એડ કરે, એની સાથે જ મમરા બનવા લાગે છે. તો વિડીયો જો પસંદ આવે તો એક લાઇક જરૂરથી કરજો અને ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજના વિડીયોમાં બસ આટલું જ. મળીએ ક્યારેક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.